नमस्कार मित्रों, फरीथी आज आप धोरण छ ना सामाजिक विज्ञान में मळ्या छीए। तो आजनो आपणो कयो लेसन छे? त्रीजो लेसन छे। त्रीजा लेसन नाम छे प्राचीन नगरो अने ग्रंथों। आपणे अगाउ जे बे लेसन जोई चूक्या के इतिहास जाणवाना साधनों कया छे, पछी आदि मानव थी स्थायी जीवन सुधीनी सफर, हवे ज्यारे स्थायी जीवननी शरूआत थई तो जूना जे आपणा नगरो हता અને ત્યારબાદ જે આપણું સાહિત્ય ચાલુ થયું વૈદિક ત્યાં સુધી ગ્રંથો, એટલે કે આપણો ત્રીજો પાઠ કયો છે? પ્રાચીન નગરો અને ગ્રંથો, એના વિશે આપણે આ પાઠમાં જોઈશું। હવે પ્રાચીન નગરો અને ગ્રંથોની શરૂઆત કરીએ એ પહેલા આપણે વાત કરીએ તો મિત્રો, વિશ્વમાં આવે ઘણી બધી સભ્યતાઓ થઈ ગઈ છે જે આપણે હાલમાં ચર્ચા કરવાના છીએ। આપણા ભારતની સભ્યતા તો એવી અનેક સભ્યતાઓ થઈ ગઈ વિશ્વમાં। કઈ કઈ? તો એક તો ઈજિપ્તમાં પણ થઈ ગઈ, મેસોપોટેમિયામાં થઈ ગઈ, ઈજિપ્તમાં નાઇલ નદીના કિનારે થઈ છે, આમાં મેસોપોટેમિયામાં યુક્રેટિસ અને ટાઇગ્રિસ નદીના કિનારે થઈ છે, ચીનમાં હવાંગો નદીની સભ્યતા થઈ ગઈ છે, રોમમાં સભ્યતા થઈ, અને ભારતમાં પણ જે થઈ છે સિંધુ ખીણ સભ્યતા, એના વિશે વાત કરવાના છીએ। તો આપણે જોઈ રહ્યા છીએ આપણી જે સભ્યતા છે, જે સિંધુ ખીણ સભ્યતા હરપ્પન સંસ્કૃતિ કહેવાય છે, એના વિશે આપણે આ પાઠમાં ચર્ચા કરવાના છીએ। તો જોઈએ આપણે હડપ્પન સભ્યતા વિશે। તો મિત્રો, હડપ્પીય સભ્યતાની વાત કરવામાં આવે તો આપણને તરત જ પ્રાચીન નગર યાદ આવી જાય છે। એને આપણે વાત કરીએ તો એનું બીજું નામ છે સિંધુ ખીણ સભ્યતા। હવે આ સિંધુ ખીણ સભ્યતા કેમ કહેવામાં આવે છે? તો સૌથી પહેલા મિત્રો જે સ્થળ મળ્યું હતું એ હતું હડપ્પા। એટલે જે આપણા પુરાતત્વ શાસ્ત્રીઓ હતા એમણે નામ આપ્યું હડપ્પન સભ્યતા। ત્યારબાદ મિત્રો એના ઘણા બધા જે સ્થળો છે એ સિંધુ નદીના કિનારે અને એના જે ઉપનદીઓ હોય ત્યાં આગળ મળતા આવ્યા છે। તો આને કારણે આને સિંધુ ખીણ સભ્યતા નામ આપવામાં આવ્યું છે। તો સિંધુ ખીણ સભ્યતા એ જ હડપ્પીય સભ્યતા છે। સૌથી પહેલા જે શોધ થઈ હતી એ 1921માં હડપ્પન નામનું જે સ્થળ છે હરપ્પા ત્યાં આગળ થઈ હતી। હવે આપણે વાત કરીએ તો આ બધા જે સ્થળો છે એ ભારતમાં કઈ જગ્યાએ મોટા પ્રમાણમાં મળેલા છે? તો ઉત્તર પશ્ચિમ ભારતમાં મળેલા છે। કયા કયા સ્થળો છે મોટા ભાગના? તો સારા નામ છે હડપ્પા, મોહેંજોદડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, રાખીગઢી અને આના સિવાય ઘણા બધા સ્થળો છે મિત્રો। તો આ સિવાય જો તમને જે સ્થળ યાદ હોય તે કમેન્ટમાં અમને જણાવો। આપણે વાત કરીએ આગળ નગર રચના વિશે। તો જે પ્રાચીન નગરોની નગર રચના કેવા પ્રકારની હતી? તો એમાં સૌથી મોટી લાક્ષણિકતા નગર રચનાની કઈ છે? આયોજનબદ્ધ નગર રચના। તો એમનું જે નગર હતું એ આયોજનબદ્ધ બનાવવામાં આવતું હતું, એક સમાન બનાવવામાં આવતા હતા બધા નગરો, જે મોટા ભાગે બે ભાગમાં હતા। અહીંયા એક અપવાદ પણ છે કેટલાક, તો બે ભાગમાં જે જોઈએ તો એમાં એક અપવાદ છે ત્રણ ભાગવાળો, ધોળાવીરામાં ત્રણ ભાગ હતા। તો આપણે અપવાદ જે છે એ ઇતિહાસના કેટલાક લેક્ચરોમાં જોઈશું। અહીંયા આગળ આપણે ધોરણ 6 ને લઈને ચર્ચા કરીશું। જે બે ભાગ જે છે એની વાત કરીએ તો પશ્ચિમ અને પૂર્વમાં બે ભાગમાં વહેંચાતા હતા નગરો, જેમાં પશ્ચિમમાં કિલ્લો હતો અને પૂર્વમાં સામાન્ય પ્રજા રહેતી હતી। હવે આ બંને ભાગ વચ્ચેથી એક રાજમાર્ગ પસાર થતો હતો મોટો। હવે વાત કરીએ તો પશ્ચિમમાં જે કિલ્લો હતો એની ફરતે કોટ હતી, દિવાલ હતી, જેને આપણે વાત કરીએ સામાન્ય રીતે તો શાસકોનું નિવાસસ્થાન ત્યાં આગળ માનવામાં આવતું હશે। હવે આ જે નગરો છે એમાં ઈંટોનો ઉપયોગ કરવામાં આવેલો છે। પછી વાત કરીએ તો મકાનો જે છે એ ઊંચા ઓટલા પર બનાવવામાં આવતા હતા। તો ઊંચા ઓટલા પર બનાવવાનું કારણ શું? તો ભેજ ના લાગે અને પૂરથી એના રક્ષણ માટે, જ્યારે વરસાદ પડતો હોય વધુ ત્યારે એમાં પાણી ના ભરાય એટલા માટે ઊંચા ઓટલા પર બનાવવામાં આવતા હતા। પછી મકાનો સામાન્ય રીતે એક કે બે માળના હતા, જેના દરવાજા શેરીઓમાં પડતા હતા, મુખ્ય રસ્તાને બદલે શેરીઓમાં પડતા હતા। આ જે રસ્તાઓ છે નગરના એ એકબીજાને કાટખૂણે છેદતા હતા, એટલે કાટખૂણે છેદતા હતા એટલે આખું જે નગર છે એ ચોરસ કે લંબચોરસ એમ બંને ભાગમાં વહેંચાઈ જતું હતું। હવે આ નગરની એક મહત્વની વિશેષતા છે, તો નગરોમાં ગંદા પાણીના નિકાલ માટે નાની નાની ગટરીઓ ગટરો હતી,
જે ઘરમાંથી નાની ગટરોમાંથી બહાર મોટી ગટરમાં એનું પાણી મળતું હતું અને આ મોટી ગટર દ્વારા એને બહાર લઈ જવામાં આવતું હતું. ક્યાંક ક્યાંક ગટરોને સાફ કરવા માટે ઢાંકણા પણ રાખવામાં આવતા હતા. એ આ નગરોની મુખ્ય વિશેષતામાં આવે છે. હવે વાત કરીશું આપણે તો કયા કયા સ્થળો આપણને અહીંયા આગળથી મળેલા છે અને એ સ્થળોમાં આપણે અહીંયા આગળ ધોરણ 6 ને લઈને ચર્ચા કરીશું. તો જે સૌથી પહેલા વાત કરીએ તો મોહેંજો દડો 1922માં સિંધુ નદીના કિનારે શોધવામાં આવ્યું હતું, જે રખાલદાસ બેનર્જી દ્વારા આની શોધ કરાઈ હતી. મોહેંજો દડોમાંથી એક મોટું સ્નાનાગર મળી ગયું છે, જે સ્નાનાગરની વચ્ચે એક કુંડ આવેલો છે, સ્નાન કુંડ કહેવાય છે. આ કુંડમાં ઉતરવા માટે બે બાજુ પગથિયા આપવામાં આવ્યા છે અને આ જે કુંડ છે એની ફરતે નાની નાની ઓરડીઓ છે, જ્યાં આગળ કપડાં બદલવા માટે તેનો ઉપયોગ થતો હશે એવું માનવામાં આવે છે. આ સ્નાનાગરનો ઉપયોગ ધાર્મિક પ્રસંગે કરવામાં આવતો હશે, સામૂહિક સ્નાન માટે ઉપયોગ કરવામાં આવતો હશે. મોહેંજો દડોમાંથી એક સ્તંભવાળું મકાન પણ મળી આવ્યું છે, જે ધાંભલાવાળું છે, એ કદાચ સભાગૃહ હશે, એનું નામ અત્યારે આપવામાં આવેલું છે. હવે વાત કરીએ તો હડપ્પા, જે આપણું સૌથી પહેલું સ્થળ મળ્યું હતું એના કારણે આપણી જે સંસ્કૃતિ છે એ હડપ્પન સંસ્કૃતિ કહેવાય છે. તો 1921માં રાવી નદીના કિનારે દયારામ સાહની દ્વારા, કોના દ્વારા? દયારામ સાહની દ્વારા હડપ્પા નામના સ્થળની શોધ કરવામાં આવી હતી. આ સ્થળ હાલમાં પાકિસ્તાનમાં છે, પંજાબનો જે મોન્ટગોમરી જિલ્લો છે ત્યાં આગળ આવેલું છે. આને મુખ્ય નગર માનવામાં આવે છે, આ સંસ્કૃતિનું શું મુખ્ય નગર હોય એવું માનવામાં આવે છે. હડપ્પામાંથી અન્ન ભંડારો મળી આવેલા છે, આ અન્ન ભંડારો એ હડપ્પાની મુખ્ય વિશેષતા છે. 12 જેટલા મોટા અન્ન ભંડારો રાવી નદીના કિનારે મળી આવેલા છે. હવે લોથલ વાત કરીશું. લોથલ આપણા ગુજરાતનું સ્થળ છે મિત્રો. તો અહીંયા આગળ આપણને ઘણા બધા સ્થળો મળેલા છે ગુજરાતમાંથી, પરંતુ આપણે લોથલની વાત કરીએ તો એક વેપારી બંદર તરીકે આનો ઉપયોગ થતો હશે, જેની 1954માં શોધ કરવામાં આવી હતી. ભોગાવો નદીના કિનારે, ભોગાવો એકચ્યુઅલી ભોગાવો અને સાબરમતી નદીના વચ્ચે આવેલો છે. આ સરગવાલા નામનું ગામ છે એ ત્યાં આગળ નજીકમાં લોથલ આવેલું છે, જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે, ગુજરાતમાં એસ આર રાવ દ્વારા કરવામાં આવી હતી. મેં વાત કરી કે લોથલ એ નદીના કિનારે દરિયા કિનારે આવેલું હોય એવું બંદર હતું, એટલે કે વેપાર તરીકે આ બંદરનો ઉપયોગ થતો હશે અને મોટું બંદર હતું એટલે ઔદ્યોગિક નગર તરીકે પણ આનો વિકાસ થયેલો છે. હવે અહીંયાથી એક મોટું ઇંટોનું માળખું મળી આવેલું છે, જે ઇંટોના માળખાને આપણે ધક્કો તરીકે ઓળખાવી રહ્યા છીએ, એટલે કે ડોકયાર્ડ, જ્યાંથી વાહણમાં માલ સામાનની હેરાફેરી કરવામાં આનો ઉપયોગ થતો હશે. હવે અહીંયાથી વખાર અને મણકા બનાવવાની ફેક્ટરીઓ પણ મળી આવેલી છે. બીજું કે અગ્નિકુંડના અવશેષો પણ મળી આવેલા છે મિત્રો. અહીંયા આગળ વાત કરીશું તો અગ્નિકુંડ અહીંયા આગળ અને કાલીબંગાનમાંથી મળેલા આવે છે. આ એક મહત્વનો આઈએમપી પ્રશ્ન છે, ઓપ્શનમાં પૂછાઈ શકે છે. સભ્યતાની વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એ લોથલ બંદરથી થતો હશે આ સભ્યતાનો, એવું અહીંયા આગળ છે. હવે વાત કરીએ તો ધોળાવીરાની વાત કરવામાં આવે તો 1967-68માં આની શોધ થઈ હતી. કઈ નદી? લુણી નદીના કિનારે છે, ભચાઉ તાલુકામાં ખદીર બેટમાં આવેલું છે. ખાસ મહત્વનું છે ખદીર બેટ ક્યાં આગળ આવેલું છે, ભચાઉ તાલુકામાં કચ્છની અંદર, જેની શોધ જેપી જોશી દ્વારા કરવામાં આવેલી છે. આની મુખ્ય વિશેષતાની વાત કરવામાં આવે તો જે વાત કરી હતી કે મોટા ભાગના જે પ્રાચીન નગરો છે હડપ્પન સંસ્કૃતિના એ બે ભાગમાં છે. અહીંયા આગળ આ નગર જે છે અપવાદમાં ત્રણ ભાગમાં છે, એમાં એક કિલ્લો છે, ઉપલું નગર છે અને નીચલું નગર, એમ ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. અહીંયા મહત્વની જે વાત કરીએ તો વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવામાં આવેલી છે. મિત્રો જુઓ, પ્રાચીન સમયમાં પણ વરસાદના પાણીને સંગ્રહ કરવાની કોશિશો કરવામાં આવતી હતી, જે વરસાદના પાણીની વ્યવસ્થા ધોળાવીરામાં કરવામાં આવેલી છે. અહીંથી સ્ટેડિયમ મળી આવેલું છે અને 10 અક્ષરનું સાઇનબોર્ડ મળી આવેલું છે, જેની લિપિ આજ દિન સુધી વાંચી શકાઈ નથી. વાત કરીએ કાલીબંગાનની, વાત કરી હમણાં મેં વાત કરી હતી કે જે લોથલ અને કાલીબંગાનમાંથી અગ્નિકુંડો મળી આવેલા છે, એ કાલીબંગાનની વાત કરીએ તો 1952માં ઘગ્ગર હાકરા નદીના કિનારે
આ જે સ્થળ છે કાલીબંગા આવેલું છે જે ગંગાનગર જિલ્લામાં રાજસ્થાનમાંથી મળી આવ્યું છે કોને તો અમલાનંદ ઘોષ દ્વારા આની શોધ કરવામાં આવી હતી આની વાત કરીએ તો આનું મુખ્ય વિશેષતાની વાત કરીએ તો ખેડેલા ખેતરો મળી આવેલા છે જેને કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક ગણવામાં આવે છે આના કારણે જે અવશેષો છે મિત્રો વાત કરીએ પુરાવા તો ખેતી થતી હશે એ સમયમાં એવું માનવામાં આવે છે અને કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક માનવામાં આવે છે હડપ્પન સંસ્કૃતિમાં અહીંયાથી કેટલાક તાંબાના અવશેષો મળી આવેલા છે જેના કારણે વાત કરીએ તો ઓજારોનું નિર્માણ થતું હશે અને આ ઓજારો કૃષિ ક્ષેત્રે વાપરવામાં આવતા હશે એવું માનવામાં આવે છે કાલીબંગાનમાંથી હવે વાત કરીએ તો આપણે જે પ્રાચીન નગરો હતા એની આર્થિક જીવન કેવું હશે તો હડપ્પન સંસ્કૃતિમાં આર્થિક જીવન કેવું હશે તો એમનો લોકોનો જે મુખ્ય વ્યવસાય હતો એ પશુપાલન અને ખેતી હતો ખોરાકમાં મોટા ભાગે ઘઉં જવ બાજરી વટાણા તલ અને ખજૂર જેવા ખોરાકનો ઉપયોગ થતો હતો હવે પશુપાલન થતું હતું એટલે ત્યાં આગળ દૂધ અને દૂધની બનાવટનો પણ ઉપયોગ થતો હશે ત્યાંથી માછલી પકડવાના હુક મળી આવ્યા છે એટલે કે મિત્રો તેઓ માછલીઓ પકડતા હશે અને ખોરાકમાં માછલીનો ઉપયોગ કરતા હશે એવું માની શકાય છે આનો પોશાકની વાત કરીએ તો એ લોકો કેવા પ્રકારના પોશાક પહેરતા હતા એ શિલ્પોના આધારે નક્કી કરવામાં આવેલું છે આભૂષણોની વાત કરવામાં આવે તો કંઠાર વિંટી કડા સ્ત્રી પુરુષ આ બંને પહેરતા હશે આવા આભૂષણો હવે વાત કરીએ આપણે પોશાકની તો પોશાકમાં મિત્રો જે શિલ્પોમાં એવું બતાવવામાં આવ્યું છે કે એ લોકો બે કપડાં પહેરતા હતા એક તો દડથી નીચે અને કમરથી ઉપર તો કમરથી નીચેના ભાગમાં ધોતી જેવું પહેરતા હતા અને ઉપરના ભાગમાં ડાબા ખભાથી જમણા હાથની નીચે એક ઉપવસ્ત્ર વીંટતા હતા આ જે વસ્ત્રો હતા એ મોટા ભાગે સુતરાઉ કાપડના હતા કયા કાપડના સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા હતા તેઓ ઊની કાપડથી પણ પરિચિત હતા હવે બીજું વાત કરીએ તો તેમણે ધાતુ અને હાથી દાંતની એક સોય ત્યાંથી મળી આવી છે તો કદાચ એવું માની શકાય કે તેઓ કપડાં સીવીને પણ પહેરતા હશે હવે આના આભૂષણો જે છે એ શેમાંથી બનાવવામાં આવતા હતા સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હશે લોખંડથી આ લોકો અજાણ હતા ખાસ યાદ રાખવાનું છે ઓપ્શનમાં લોખંડ આપેલો કઈ ધાતુથી પરિચિત હતા તો લોખંડથી અજાણ હતા એમની વાત કરવામાં આવે તો બાળકોના રમકડા પણ મળી આવેલા છે એના કારણે એ લોકો કઈ રમતો રમતા હશે એમના બાળકો એની પણ આપણને અહીંયા આગળ જાણકારી મળે છે એ લોકોનું ધાર્મિક જીવન કેવું હશે તો આ ધાર્મિક જીવનની વાત કરવામાં આવે તો એ મૂર્તિઓ અને મુદ્રાઓમાંથી એની માહિતી મળી આવે છે અહીંથી એક માતૃદેવીની મૂર્તિ મળી આવી છે જેને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક તરીકે માની રહ્યા છે અને એની પૂજા કરતા હશે એવું માનવામાં આવે છે ધરતી માતા અન્ન અને પાણી આપતા હશે અને એના કારણે એમની પૂજા કરવામાં આવે છે આ લોકો બીજા શેની પૂજા કરે છે આ પણ પ્રશ્ન પૂછાય છે તો વૃક્ષ પૂજા પશુ પૂજા નાગદેવતા અને સ્વસ્તિકની પૂજા કરતા હશે હવે વાત કરી હતી ને પેલું લોથલ અને કાલીબંગાનમાંથી અગ્નિ પૂજાના અવશેષો મળી આવેલા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓપ્શન છે આ ત્યારબાદ અહીંના લોકો જ્યારે મૃત્યુ પામતા હશે ત્યારે તેમને દાટવાની અને અગ્નિ સંસ્કાર એમ બે વિધિઓ પ્રચલિત હતી ક્યારેક ક્યારેક મૃતકોની સાથે કેટલીક વસ્તુઓ પણ દાટવામાં આવતી હતી જેનાથી આપણને એવું લાગે કે એ લોકો મૃત્યુ પછીના જીવનની કલ્પના કદાચ કંઈક કરતા હશે એના કારણે આ જે વસ્તુઓ છે એ મૃતકની સાથે દાટતા હશે હવે આ જે નગરો છે આપણી વાત કરીએ આ સંસ્કૃતિ જે છે એની લિપિ અને ભાષા વિશે વાત કરીએ તો આપણને ખાસ કંઈ એવી લિપિ અહીંયા આગળ મળી નથી અને જે સાઇનબોર્ડ અને લિપિ મળી છે એની હજુ સુધી ઉકેલી શકાય નથી જેવી કે મુદ્રાઓ અને જે તામ્રપત્રો ઉપર જે ચિહ્નો આકારની કેટલાક જે સાઇનો અક્ષરો જોવા મળે છે એને હજુ સુધી ઉકેલી શકાયા નથી કારણ કે એને વાંચી શકાય તેમ નથી આ જે સંસ્કૃતિ છે એનો અંત કેવી રીતે આવ્યો છે એવું માનવાને પાત્ર છે મિત્રો એવું પાકું નથી કે આના કારણે જ અંત આવ્યો છે પરંતુ કેટલાક ઇતિહાસકારો માને છે કે ધરતીકંપના કારણે આવ્યો છે કેટલાક લોકો માને છે કે પૂરના કારણે થયો છે કેટલાક લોકો રોગચાળાને કારણે મૃત્યુનું માને છે અને કેટલાક એવું માને છે કે બાહ્ય આક્રમણ કેટલાક લોકોએ આ જે સંસ્કૃતિના લોકો પર આક્રમણ કર્યું છે અને આ સંસ્કૃતિનો નાશ થયો છે એવું માનવામાં આવે છે હવે આવા ઘણા સ્થળો આપણને ગુજરાતમાંથી પણ મળી આવ્યા છે તો ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાંથી રંગપુર અને લોથલ મહત્વના સ્થળો મળી આવેલા છે લોથલ વિશે આપણે ચર્ચા કરી
ક્યારેક સમય મળશે તો જે બાકીના સ્થળો છે એનો આપણે ઇતિહાસના લેક્ચરમાં ચર્ચા કરીશું। રાજકોટની વાત કરવામાં આવે તો રોજડી અને શ્રીનાથગઢ મળી આવેલું છે। કચ્છમાંથી દેસલ પર ધોળાવીરા સુરકોટળા મળી આવ્યું છે। જામનગરમાંથી લાખા બાવળ અને આમરા, એવી જ રીતે ભરૂચમાં કીમ નદીના કિનારે ભાગા તળાવ મળી આવ્યું છે। ક્યારેક આવા પ્રશ્ન પૂછાય છે કે કીમ નદીના કિનારે કયું સ્થળ મળી આવ્યું છે જે પ્રાચીન હડપ્પન સંસ્કૃતિને મળતું આવે છે, તો ભાગા તળાવ। બરાબર છે। હવે આપણે આ પાઠની અંદર એક આપણો બીજો મહત્વનો મુદ્દો હતો તો પ્રાચીન ગ્રંથો। મિત્રો, પ્રાચીન ગ્રંથો આપણા વાત કરવામાં આવે એ સાહિત્યમાં તો વેદો ચાર છે। આ ચાર વેદોમાંથી કયા કયા વેદ છે? એક તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ। આપણને ધોરણ 6 માં ઋગ્વેદ વિશે ચર્ચા કરવામાં આવી છે, તો ઋગ્વેદ વિશે મહત્વની વાત બાબત છે કે જે પરીક્ષામાં પૂછાય છે અને ખૂબ જ વધુ આપવામાં આવી છે, તો ધ્યાન રાખીશું। સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો? ઋગ્વેદ। એમાં કેટલા મંડળ છે? 10 મંડળ છે, 1028 સૂક્તો છે। આ ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલ છે? તો પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃતમાં લખાયેલ છે। અને એમાંથી શેની માહિતી મળે છે? તો આર્યોના જીવનની, આર્યોનું સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય આ તમામ જીવનની, આર્યોના જીવનની માહિતી મળે છે। આમાં કેટલાક સૂક્તો જે છે એ સંવાદ રૂપે પણ આપવામાં આવે છે। અહીંયા આગળ વાત કરીએ તો પ્રજાકીય જીવનની પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે। પછી અહીંયા આગળ ગણ, સભા અને સમિતિ, કઈ ગણ, સભા અને સમિતિ જેવી મહત્વની સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાંથી મળે છે। જે સમિતિઓમાં વાત કરીએ તો સભા એ સમિતિ કરતો નાની સમિતિ છે, પરંતુ આ જે સભા છે એમાં મુખ્ય આગેવાનો બેસતા, અગત્યના પ્રશ્નોની ચર્ચા કરતા, તો જે રાજ્યના જે મહત્વના પ્રશ્નો હોય એની ચર્ચા કઈ સમિતિમાં થતી? સભામાં થતી, જ્યાં આગળ ન્યાયનું કાર્ય પણ આ સમિતિ દ્વારા કરવામાં આવતું હતું। બીજી સમિતિ છે સમિતિ, જે વિશાળ હતી, સભા કરતા મોટી હતી, જેમાં રાજાની ચૂંટણી, સેનાધ્યક્ષ રાજાને મદદ કરવા માટેની સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક કઈ સમિતિ? સમિતિ દ્વારા આપવામાં આવતી હતી। હવે રાજાનું મુખ્ય કાર્ય કયું હતું? તો રાજાનું મુખ્ય કાર્ય ગવેષણા હતું, એટલે કે ગાયો માટે યુદ્ધ કરવામાં આવતું હતું, પશુઓ માટે યુદ્ધ કરવાનો ઉલ્લેખ મળી રહ્યો છે। બીજું એક યુદ્ધ છે 10 રાજાઓનું, દસરાગ્ન યુદ્ધ, કઈ નદીના કિનારે? રાવી નદીના કિનારે થયેલું છે, એનો પણ ઉલ્લેખ આપણને અહીંયા આગળ મળેલ છે। હવે વાત કરીએ આર્યોનું સામાજિક જીવન કેવું હતું, જેની માહિતી આપણે ઋગ્વેદમાંથી મળેલ છે। તો આર્યોનો જે સમાજ હતો એનો મુખ્ય એકમ કયો હતો? કુટુંબ હતો। આ કુટુંબ એનો એકમ હતો અને એમનો સમાજ જે છે એ પિતૃ પ્રધાન સમાજ હતો અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અહીંયા આગળ હતી। એમના સમાજમાં જે વર્ણ વ્યવસ્થા છે એ સમાન વર્ણ વ્યવસ્થા હતી, અહીંયા આગળ જ્ઞાતિઓમાં વહેંચાયેલો સમાજ ન હતો અને ઊંચ નીચના ભેદભાવ ન હતા। હવે વાત કરીએ તો એમના સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ખૂબ જ ઊંચું હતું, એમને સ્વતંત્રતા આપવામાં આવી હતી, તેઓ યજ્ઞમાં હાજરી લઈ શકતી હતી અને અભ્યાસ પણ કરી શકતી હતી, એટલે એમને સહ ધર્મચારિણી તરીકે ગણવામાં આવતી હતી। કેટલીક વિદુષીઓ એટલે કે સ્ત્રીઓ હતી, જેવી અપાલા, લોપામુદ્રા અને ઘોષા, આ વિદુષીઓએ ઋચાઓ રચેલી છે, ઋગ્વેદની કેટલીક ઋચાઓ પણ આવી સ્ત્રીઓએ રચેલી છે। અને આ જે સમાજ છે તેમને કન્યાના લગ્ન જે છે એ પુખ્ત ઉંમરે જ કરવામાં આવતા હતા। હવે ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય આ દેવોનો ઉલ્લેખ કરવામાં આવે છે, તેમજ સવારની દેવી ઉષા, સવારની દેવી કોણ છે? ઉષા, અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ આપણને શેમાંથી મળે છે? ઋગ્વેદમાંથી મળે છે। હવે અહીંયા આગળ વાત કરીએ તો પશુપાલનનું મહત્વ પણ કેમ દર્શાવે છે? તો ગાય, ઘોડા, બળદની ચર્ચા કરવામાં આવેલી છે, સૌથી વધુ વખત ઘોડાને આમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે। કેટલાક યુદ્ધો પશુઓ માટે થતા હતા, સંપત્તિ પશુઓની સંખ્યા પર આધાર રાખતી હતી, એટલે જ પશુપાલનનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે, અને આ પશુપાલન જે છે એ સામૂહિક રીતે કરવામાં આવતું હતું। ઋગ્વેદ કાળમાં કૃષિ ગૌણ હતી અને જે ધીરે ધીરે કૃષિ મુખ્ય બની છે પાછળના સમાજની અંદર।
हाँ बोलो, हार्दिक बोलो। ए ए ओके ओके।